તમારું નામ બરાબર છે, ઓથેન્ટિક આપો બરાબર છે, એટલે એગ્રી કરવાનું બે જગ્યા. તમારે કઈ નથી કરવાનું, તમારે સીધું વિતરણ ઉપર જ કરવાનું છે. કાલે તમે કરો ને તમારો ડેમો માટે એક એક કિલો જ કાઢીએ છીએ, કાલે નતર પછી જથ્થામાં તમને કઈ નહીં મળે. એટલે આજે તમને 14 કિલો ઘઉં 21 કિલો ચોખા મળે, અત્યારે એક એક સેટ કરી નાખ્યા. તમારે કાલ કઈ નહીં કરવું, કાલ સીધો આ આવે ને એટલે વિતરણ ઉપર દઈ દેવાનું કીધું. તો કરી નાખો વિતરણ ઉપર ટીક કરો. આ વાંધો શું કીધું, જો ઘઉં મળશે બરાબર, ઓકે આપો ઘઉં ની થેલી મૂકવાની બરાબર. જો કઈ સીધું થેલી માં આવી જશે, થેલી થોડીક ટાઈટ પકડજો, કારણ કે ફોર્સ થી પડે ને, ફોર્સ થી પડે એક જોડા કે આવી જશે, ફોર્સ થી પડશે. ઘઉં નું થઈ ગયું, થઈ ગયું 1 કિલો ઘઉં નું વિતરણ થઈ ગયું, થઈ ગયું છે. પછી ઓકે આપો, ઓકે આપો, ઘઉં નીકળે પછી ઓકે આપવા. એટલે હવે તમને ચોખા નું પૂછશે બરાબર, ચોખા માટે ઓકે આપવાનું થઈ ગયું. ચોખા ચોખા ચોખાનું ચાલુ થઈ ગયું, પાછી થેલીમાં જ પડી જશે. બીજી થેલી મૂકવાની, બીજી થેલી મૂકવાની, પેલા ઘઉં ની મૂકવાની, પેલા ઘઉં ની પછી ચોખાની. ટાઈટ થેલી પકડી રાખજો મોઢિયાથી, આમ ઉપર થોડી, એટલે તમારે વાંધો નો આવે, ફોર્સ થી આવે, ફોર્સ થી પડે જ ને, એટલે એવું થાય. આવી ગયું ચોખા. હવે અહીંયા તમને છે ને દેખાશે કે તમને કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા નહીં. ઓકે આપી દો, ચોખા ચોખાઈ ગયા મળી ગયા, એટલે ઓકે ઓકે આ પૂરું થઈ ગયું. ભાઈ ઘઉં ને ચોખા તમને મળી ગયા, એ તમને જો કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા દેખાડી દીધું, 1 કિલો અત્યારે લઈ આપણે કાઢીએ. ઓકે આપી દો,